नमस्कार, मंतव्य न्यूज में आपनું स्वागत। आपनी સાથે હું છું સિંકલ। મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે, એટલે કે તમામ પક્ષોએ તેમના દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે। 182 બેઠક પર 1621 જેટલા ઉમેદવારો ઉભા રહેશે। પ્રથમ ચરણમાં 89 બેઠકો માટે 788 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવશે। બીજા ચરણની 93 બેઠક પર 833 જેટલા ઉમેદવારોને मैदान में उतराशे। लिंबायत बैठक पर सौथी वधु 44 जेटला उम्मीदवारों नोंधाय छे। तो तमाम पक्षोए तेमना द्वारा उम्मीदवारोनी यादी जाहिर करी दीधी छे। बीजा चरण में बापूनगर में सौथी वधु 29 जेटला उम्मीदवारो 182 बैठक पर 1621 जेटला उम्मीदवारो वच्चे खराखरीनो जंग जामशे। प्रथम चरण की अंदर 89 अने बैठकों माटे 788 जेटला उम्मीदवारोने आगामी चूंटणी में मैदान में उतारवामां आवशे। तो गुजरात विधानसभानी चूंटणी ज्यारे आवी रही छे त्यारे तमाम पक्षों द्वारा उम्मीदवारोनी यादी बहार पाडवामां आवी छे। तमाम उम्मीदवारोना नाम स्पष्ट थई गया छे। आज मुद्दे चर्चा करवा माटे संवाददाता कामेश चौकसी जोडाई गया छे। कामेश, आगामी समय में ज्यारे चूंटणी आवी रही छे, तमाम पक्षों द्वारा उम्मीदवारोनुं चित्र स्पष्ट थई गयुं छे, शुं छे विगतो? बिल्कुल सिंकल, आपने जणावी दू के हालनी जो स्थितिनी वात करवामां आवे तो अत्यारे गुजरात विधानसभानी चूंटणी ने हवे मात्र गणतरीना दिवसो बाकी छे, त्यारे हवे कही शकाय के प्रथम तबक्काना मतदाननी जो वात करवामां आवे तो 1 ડિસેમ્બરે प्रथम तबक्कानुं मतदान थवानुं छे अने बीजा तबक्कानुं 5 ડિસેમ્બરે मतदान थशे। आ बंने तबक्कानुं जे मतदान थशे तेनुं 8 ડિસેમ્બરે मतगणतरी हाथ धरवामां आवशे। एटले दरेक राजकीय पक्षो अत्यारे गुजरातनी गादी जीतवा माटे प्रचंड प्रचार करी रह्या छे ने तेने लईने दरेक पक्षोए पोतानी रणनीति बनावी दीधी छे ने तेने लईने अत्यारे कामगीरी चालू छे। आ तमाम बाबतोनी वच्चे महत्वनी वात ए छे के गुजरात विधानसभानी चूंटणीना बंने तबक्काओना उम्मीदवारोनुं चित्र હવે સ્પષ્ટ થઈ ગયું છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે બીજા તબક્કાની ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો। પ્રથમ તબક્કાની 89 બેઠકોની સિંગલ વાત કરીએ તો પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારો નોંધાયા હતા, જ્યારે બીજા તબક્કાની વાત કરવામાં આવે તો 93 બેઠકો પર 833 ઉમેદવારો નોંધાયા છે। એટલે સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે 182 કુલ બેઠકો માટે હવે 1621 ઉમેદવારો હાલ મેદાનમાં છે તેવું ચોક્કસી કહી શકાશે ને, જેને લઈને હવે વિધાનસભા ચૂંટણી સંગ્રામમાં આ રસાકસીનો જંગ જોવા મળશે। ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીઓ જંગ જોવા મળશે। એક તરફ ભાજપની વાત કરવામાં આવે તો ભાજપે કેન્દ્રીય નેતાઓની પૂરેપૂરી ફોજ ઉતારી દીધી છે, તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ પણ મતદારોને રીઝવવા પ્રયાસ કરે। હાલની વાત કરવામાં આવે તો ખાસ કરીને ભાજપની વાત કરીએ તો ભાજપને લઈને પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ આજે વિવિધ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે, અને જેને લઈને વાત કરીએ તો ન માત્ર અમિત શાહ પરંતુ દિગ્ગજ નેતાઓની વાત કરવામાં આવે, દેવેન્દ્ર ફડણવીસથી માંડી અને વિવિધ નેતાઓ જે છે તેઓ પણ ખાસ કરીને પ્રચારમાં જોડાવાના છે। જયરામ ઠાકોર, અર્જુન મેઘવાલ, ગજેન્દ્રસિંહ શેખાવત, આ તમામ નેતાઓ જે છે એ ગુજરાતમાં જનસભાઓ કરવાના છે ને તેને લઈને ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે। એટલે કહી શકાશે કે આ વખતની જે વિધાનસભાની ચૂંટણી છે એમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, અને તેને લઈને કહીએ તો ચોક્કસથી 182 બેઠક પર 1621 ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ જામશે। જી જી કામેશ, માહિતી બદલ આપનો આભાર। તો આગામી ચૂંટણીમાં 182 બેઠક પર 1621 જેટલા ઉમેદવારો આમને સામને રસાકસીનો જંગ ખેલશે। વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે।